તો ગુણાતાંશ રસ્તો બતાવે. ગરુડની પફમાં બેસી જાય તો મચ્છરની ગતિ ગરુડ જેટલી થઈ ગઈ, એને દાખલો ના કરવો પડે. એમ આપણે સાધન તો શું કરવાના છીએ? અત્યારે તપ વ્રત થતું નથી, નિજડા કરી શકતા નથી, અપવાસ નથી કરી શકતા, ધારણા પણ નથી કરી શકતા. આમનો ગરમી ચાલુ થશે એટલે હાયું હોય હોય કરશે, એમ કાલે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ એમાં ઘણાને ઊંઘ ઉડી જઈ. કેમ ઊંઘ નહીં? કેમ? લાઇટ લાઇટને ઊંઘને શું લેવા દેવા, પણ ગરમી લાગી. ગરમી ડિગ્રી વધશે તોય સહન નથી થતી, ઠંડી થાય તોય સહન, વરસાદ બહુ પડે તોય મજા ના આવે. તો આપણે તપ વ્રત ને અપવાસ શું કરવાના હતા અને આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? તો ભગવાન દયાળુ છે, કૃપાળુ છે. એમને કહ્યું, કાંઈ તમે જેવા હોય એવા અમે ભક્તો છો ને, અમારી સાથે જોડે જાઉં તો કલ્યાણ થઈ ગયું. લો સલામ ચાલો રસ્તો.